વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત એમાં સામાયિક મૂલ્યાંકન કસોટી પેપર છે તે આપણે સોલ્યુશન કરીશું. તો અહીં તમને પ્રશ્ન 1 આપવામાં આવેલ છે કે નીચેના પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. તેમાં પ્રશ્ન 1 છે કે 59ને આંકડામાં કઈ રીતે લખાય. તો 59ને આપણે કેમ લખીએ? 5 રે 9 રે 59 માટે લખવાનું 5 રે 9 રે 59. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન તમને કહેવામાં આવેલ છે કે 29ને શબ્દમાં કઈ રીતના લખાય. તો બીજા પ્રશ્નના જવાબમાં આપણે શું લખશું? 29. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે 7 દશક અને 4 એકમ આ રીતના લખાય, 74. 7 રે 4 ગુણ્યા 74. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે 83ને આંકડામાં કઈ રીતે લખાય. તો 8 રે 3 ગુણ્યા 83. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 91 એટલે કે શું થાય? 1 છે એ એકમ થવો જોઈએ અને 9 છે એ દશક થવો જોઈએ. માટે અહીંયા છે જો 1 એકમ અને 9 દશક, આ રીતના થશે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે સાચા જવાબ પર રાઉન્ડની નિશાની કરવાની છે. તો અહીં પહેલો પ્રશ્ન તમને કહેવામાં આવેલો છે કે નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરો. તો હવે તમારે 5 રે 8 રે 58 છે અને 8 રે 5 રે 85 છે, તેમાં નાના કયા, એટલે કે આપણે 1 થી 100માં પહેલાં જે આવતા હોય એ નાના કહેવાય અને જેનું મૂલ્ય ઓછું એ પણ નાનું કહેવાય. તો 5 રે 8 રે 58 છે એ પહેલાં આવશે, માટે આ નાની સંખ્યા છે તે બનશે. ત્યારબાદ મોટી સંખ્યા કીધું છે, તો મોટી સંખ્યા એટલે કે જેનું મૂલ્ય વધારે હોય તેના ઉપર, બરાબર? અથવા તો 1 થી 100 બોલીએ, એમાં છેલ્લે જે આવતું હોય એ. તો અહીંયા 5 રે 9 રે 59 કહ્યું છે અને 9 રે 5 રે 95 કહ્યું છે, તો તેમાંથી મોટા કયા કહેવાય? 9 રે 5 રે 95, માટે 95 ઉપર રાઉન્ડ કરીશું. ત્યારબાદ ત્રીજું છે, વચ્ચેની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું છે. તો 46 48 અને 47 આપેલા છે, તો તેમાંથી આપણે વચ્ચે કઈ આવે? તો 47 વચ્ચે આવશે 46 અને 48ની, તો એ 47 ઉપર રાઉન્ડ કરીશું. ત્યારબાદ સૌથી મોટી સંખ્યા, તો અહીં તમને 82 14 72 અને 80 આપેલા છે, તો સૌથી મોટા ક્યાં થાય? 82 થશે, માટે 82 ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 60 થશે, માટે 60 ઉપર રાઉન્ડ કરવાનું. ત્યારબાદ હવે પ્રશ્ન 3 છે, એમાં શું કહ્યું છે? તો નીચેના દાખલા છે એ ગણવાના છે, તેમાં 9 વત્તા 8 કીધું છે પહેલામાં, તો 9માં શું કરવાનું? 8 ઉમેરવાના. તો 1 2 3 4 5 6 7 ને 8, 8 થયા. હવે 9માં 8 ઉમેરવાના છે ને, તો શું કરવાનું? 10 11 12 13 14 15 16 અને 17. તો અહીંયા શું લખીશું? 17. ત્યાર પછીનો બીજો દાખલો છે, તેમાં પણ સરવારો કરવાનો, 6માં 2 નાખવાના છે, એટલે 6માં 2 નાખશું તો 7 અને 8, એટલે શું આવશે? 8. અને 4માં 3 નાખવાના, એટલે કે 7 થશે, તો જવાબમાં શું આવ્યું? 78. ત્યાર પછીનો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, તો શું છે? મમતાજે 24 રૂપિયાના બિસ્કીટ અને 16 રૂપિયાનું વેફરનું પેકેટ ખરીદ્યું, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? મમતાજ હતી, એણે 24 રૂપિયાનું બિસ્કીટ ખરીદ્યું હતું, બરાબર? તો અહીં શું લખવાનું? બિસ્કીટ કેટલાનું લીધું હતું? 24 રૂપિયાનું. તો અહીંયા લખવાનું 24,
ત્યારબાદ 16 રૂપિયાનો વેફર લીધો હતો, તો અહીંયા શું લખવાનું? વેફર અને 16 રૂપિયા. તો હવે તેને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા? કુલ કીધું છે એટલે શું થશે સરવારો? તો હવે 4 માં 6 નાખીએ તો કેટલા થાય? 10. 10 થશે તો 10નું શું મૂકવાનું? 0. વધી શું આવશે? 1. હવે 2 ને 1 3 ને 3 ને 1 4, તો 40 રૂપિયા થયા. તો કુલ રૂપિયા કેટલા થયા? 40. કુલ રૂપિયા થશે 40. તો અહીંયા લખવાનું કે મુમતાઝે કુલ 40 રૂપિયા ચૂકવ્યા હશે. આ રીતના થશે. ત્યાર પછીનો ચોથો દાખલો, નીચેના દાખલા ગણો. એમાં બાદબાકીના કીધા છે એટલે 6 માંથી 4 કાઢવાના. તો 6 માંથી 4 કાઢીએ તો શું વધે? 2 વધે. અને 5 માંથી 3 કાઢવાના, તો અહીં 5 કરીએ, 1 2 3 4 ને 5. હવે એમાંથી 3 છે એ આપણે કાઢી નાખવાના હતા, 1 આ 2 અને 3. આ 3 નીકળી જશે, તો વધ્યા કેટલા? 2. તો જવાબમાં શું આવેલ? 22. ત્યાર પછીનો બીજો દાખલો છે, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધોરણ 3માં કુલ 38 વિદ્યાર્થીઓ છે, તો તેમાંથી 18 છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? હવે શું કહે છે? સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં કુલ વિદ્યાર્થી કેટલા હતા? 38 હતા. તો શું લખવાનું? કુલ વિદ્યાર્થી, કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 38 છે, 38 લખવાનું. હવે એમાંથી છોકરાઓ 18 છે, તો અહીં લખવાનું માઇનસ છોકરાની સંખ્યા. આમ થાય છોકરાઓની સંખ્યા કેટલી છે? 18. તારીખ ન થશે. હવે 8 માંથી 8 જાય તો 0 અને 3 માંથી 1 જાય તો 2, માટે છોકરીઓની સંખ્યા કેટલી મળી? 20. અહીંયા લખવાનું છોકરીઓની સંખ્યા. આ રીતના થાય, તો 20 છે એ છોકરીઓની સંખ્યા મળશે. ત્યાર પછીનો 5મો પ્રશ્ન છે, ગુરુવાર નીચેના પ્રશ્નના જવાબ ખાલી જગ્યામાં લખો. તો પહેલો પ્રશ્ન છે, ગુરુવાર પછી કયો વાર આવે? તો ગુરુવાર પછી કયો વાર આવશે? શુક્રવાર. તો અહીં લખવાનું શુક્રવાર. ત્યારબાદ છે, શ્રાવણ મહિનાના પહેલો કયો મહિનો આવે? શ્રાવણ મહિના પહેલો કયો મહિનો આવશે? તો કે અષાઢ. તો બીજામાં જવાબ શું આવશે? અષાઢ. ત્યારબાદ ત્રીજું છે, મે મહિના પછી કયો મહિનો આવે? મે મહિના પછીનો એટલે કે જૂન આવશે. પછી શુક્રવાર અને રવિવારની વચ્ચે કયો વાર આવે છે? તો કે શનિવાર. અહીં શું લખશું? શનિવાર. પછી અંગ્રેજી મહિનાનો 8મો મહિનો કયો છે? તો 8મો મહિનો આવશે એમાં ઓગસ્ટ. ઓગસ્ટ મહિનો છે તે 8મો થશે. તો આ હતું તમારું ધોરણ 3 વિષય ગણિત અને સામાયિક મૂલ્યાંકન કસોટીનું પેપર હતું, તે આપણે આન્સર સહિત જોયું. થેન્ક યુ.